ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? સૌ મજામાં ને? સરસ. તો આજે આપણે સર્વગ્રાહી બુક ધોરણ 4 પેજ નંબર 26 ચેપ્ટર નંબર 6 અભિમાનીનો અંતથી શરૂઆત કરીશું. ઓકે, પહેલાં અહીંયા આપી છે થોડા સમાનાર્થી શબ્દો આપ્યા છે, આપણે વાંચીશું. પહેલાં છે તુચ્છ. તુચ્છ એટલે મામૂલી, ન જીવવું. એને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇનસિગ્નિફિકન્ટ. ફોરેસ્ટ, ફોરેસ્ટને જંગલ, વન, અરણ્ય એમ કહેવાય. ડેથ, ડેથ એટલે મૃત્યુ, મરણ, અવસાન. પ્રાઇડ એટલે કે અભિમાન, ગર્વ, ઘમંડ. બ્લડ, બ્લડ એટલે કે લોહી, રક્ત, રુધિર. બોડી, શરીર, કાયા, તન. એફર્ટ, પ્રયાસ, પ્રયત્ન, કોશિશ. ઓકે, નેક્સ્ટ વિરોધી શબ્દ આપ્યા છે પોઈઝનસ, અનપોઈઝનસ. ઝેરી, બિનઝેરી. પ્રાઉડ, હમ્બલ. અભિમાની, નિરાભિમાની. શાર્પ, બ્લન્ટ. ધારદાર, બુઠ્ઠું. મિનિંગલેસ, સક્સેસફુલ. નિરર્થક, સાર્થક. બિગ, સ્મોલ. મોટો, નાનો. ડિફેટ, વિન. હાર, જીત. ઓકે, હવે આપણે અહીંયા સરસ મજાની એક વાર્તા આપી છે, એ વાર્તા વાંચવાની શરૂઆત કરીશું. ઓકે, દંડકારણ્ય નામનું એક વન હતું. તેમાં જાત જાતના પ્રાણીઓ રહેતા. તેમાં સાપ, અજગર અને વીછી જેવા ઝેરી જીવો પણ રહેતા હતા. હવે દંડકારણ્ય નામનું વન એટલે કે જંગલ, બરાબર. જંગલનું નામ શું છે? દંડકારણ્ય, બરાબર. એમાં જુદા જુદા પ્રાણીઓ રહે છે. સાપ, અજગર, વીછી. વીછી એટલે સ્કોર્પિયોન, બરાબર. આવા એનિમલ્સ જુદા જુદા રહે છે. તો આ જંગલમાં એક ખૂબ મોટો સાપ પણ રહેતો હતો. એક દિવસ તે જંગલમાં ફરતો ફરતો કીડીઓની વસાહત તરફ જઈ ચડ્યો. હવે આ જંગલમાં સાપ રહે તો સાપ શું કરે? કીડીઓની વસાહત એટલે કે કીડીઓ જે જગ્યા પર રહે એને કહેવાય કીડીઓની વસાહત, બરાબર. રેઝિડન્સ, વસાહત એટલે રેઝિડન્સ. આ સાપ કીડીઓના રાફડાને ઘસાતો પસાર થયો અને તેને લીધે ઘણી બધી કીડીઓ કચડાઈને મૃત્યુ પામી. આ જોઈ બાકીની કીડીઓ ભેગી થઈ અને સાપને કહેવા લાગી, સાપ દાદા, આપ થોડા દૂરથી ચાલો તો આપની મહેરબાની. અમારા આ રાફડાને ઘસાઈને ચાલવાથી અમારા પરિવારનો નાશ થાય છે. તો સાપ શું કરતો હતો? કીડીઓ જ્યાં રહેતી હતી એ કીડીઓ જનરલી માટીનું એક દર જેવું બનાવે, ઘર બનાવે, બરાબર. એને શું કહેવાય? રાફડો. તો એક મોટા રાફડામાં બધી બહુ જ કીડીઓ રહે, બરાબર. તો જ્યારે સાપ શું કરે? ત્યાંથી જતો હતો તો કીડીઓનો જે રાફડો હતો તે એ રાફડાની ઉપરથી પસાર થઈને જાય તો જે કીડીઓ હોય એ સાપના બોડીની નીચે કચડાઈ જતી હતી, બરાબર. તો એ ઘણી બધી કીડીઓ મૃત્યુ પામતી હતી. એટલે કીડીઓએ રિક્વેસ્ટ કરી સાપને કે તમે અમારા સાપ, અમારા જે રાફડા છે જેમાં અમે રહીએ છીએ એનાથી તમે દૂર ચાલો, નહીં તો અમારો જે રાફડો છે એમાં ઘણી બધી કીડીઓ રહે છે, તો તમે જે ઘસડાઈને ચાલો છો એનાથી એ કીડીઓ મરી જાય છે અને અમારા ફેમિલીનો નાશ થાય છે. લોકો બધી બહુ કીડીઓ મરી જાય છે. ઓકે, નેક્સ્ટ પેજ, પેજ નંબર 27. આ સાપ ખૂબ જ અભિમાની હતો. તેને પોતાની શક્તિ અને શરીરનું ખૂબ ઘમંડ હતું. તે રોફ સાથે બોલ્યો, તમારા જેવી તુચ્છ કીડીઓ માટે હું કંઈ રસ્તો થોડો બદલું? પછી સાપ તો રોજે રોજ એ જ રસ્તે આવવા જવા લાગ્યો અને તેને લીધે રોજ સેંકડો કીડીઓના પ્રાણ નીકળવા લાગ્યા. કીડીઓ બિચારી કરે પણ શું? તો જ્યારે કીડીઓ રિક્વેસ્ટ કરી સાપને કે તમે રાફડાથી દૂર ચાલો નહીં તો અહીંયા બધી બહુ કીડીઓ મરી જાય છે, પણ સાપ કેવો હતો? બહુ અભિમાની હતો, બરાબર, પ્રાઉડી હતો. તો એને જેવું રિક્વેસ્ટ કરી તેનાથી તો એણે દૂર ચાલવાની જગ્યાએ રોજે રોજ કીડીઓના રાફડાની આસપાસથી જ પસાર થતો અને દરરોજ બહુ બધી કીડીઓ મરી જતી હતી, બરાબર. તો એક દિવસ આ રીતે રાફડાને ઘસાઈને જતી વેળા સાપનું શરીર એક ધારદાર પથ્થર સાથે ઘસાયું. પરિણામે સાપને ઘા થયો અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. લોહીની ગંધ પારખતા જ બધી કીડીઓ એ દિશા તરફ ગઈ
અને સાપના શરીર પર થયેલા ઘામાંથી નીકળતા લોહીને પીવા સાપ ઉપર ચઢવા લાગી. હવે આ કીડીઓએ વધુ લોહી પીવા સાપને ચટકા ભરવા લાગ્યા. તો એક દિવસ દરરોજ સાપ શું કરે કે કીડીઓના રાફડાને ઘસાઈને જતો, બરાબર. તો એક દિવસ કીડીઓના રાફડામાં શું હતું, એક મોટો પથ્થર હતો ધારદાર, બરાબર. તો એ જે ધારદાર સાપ પથ્થર હતો એના બોડી એ સાપના બોડીને એકદમ ઘસાયો, બરાબર. તેને લીધે સાપની જે બોડી હોય એની ઉપર ઘા થયો, બરાબર. તો એમાંથી લોહી નીકળવા માંડ્યું અને એ લોહીની સ્મેલ આવવાથી જે કીડીઓ હોય ને, કીડીઓને એકદમ એમની જે સુગંધ પારખવાની શક્તિ એકદમ શાર્પ હોય, કોઈ પણ સ્મેલ કીડીઓને જલ્દી આવી જાય, રાઈટ. તો જે લોહીની સ્મેલ પણ એમને તરત આવી ગઈ. તો બધી કીડી સાપનું જે લોહી હોય એ પીવા માટે સાપની ઉપર ચડી ગઈ અને સાપને ચટકા ભરવા લાગી. સાપે કીડીઓથી છુટકારો મેળવવા ખૂબ ધમપછાડા કર્યા, પરંતુ આવા નિરર્થક પ્રયાસોને લીધે તેનો ઘા વધુ મોટો થયો અને તેમાંથી વધુ લોહી વહેવા લાગ્યું. લોહીની વધુ તીવ્ર ગંધ આવતા રાફડામાંની અસંખ્ય કીડીઓ સાપના શરીરને ઘેરી વળી અને તેનું લોહી પીવા લાગી, તેને ચટકા ભરવા લાગી. હવે કેવું થયું કે બધી કીડીઓ સાપનું લોહી પીવા માટે સાપને ચટકા ભરતી હતી, બરાબર. તો સાપે બહુ ધમપછાડા કર્યા, બરાબર. તો જોર જોરથી એ પોતાની બોડીને આમ ખંખેરતો હતો, તેનાથી જેનો ઘા હતો તે વધારે મોટો થઈ ગયો અને એની બોડીમાંથી વધારે લોહી વહેવા લાગ્યું અને વધારે લોહી વહેવાથી એની સ્મેલ હજી એકદમ શાર્પ સ્મેલ આવવા લાગી. એટલે રાફડામાંથી બીજી બધી બહુ જ કીડીઓ સાપનું લોહી પીવા બહાર આવી અને સાપને ચટકા ભરવા લાગી. સાપ તો હવે પીડાથી તરફડવા લાગ્યો, તે ફેણ પછાડવા લાગ્યો, પણ બધું નકામું. કીડીઓ તો ચટકા ભરતી જ રહી. છેવટે પીડાને લીધે સાપ ફેણ પછાડીને થાક્યો અને મૃત્યુ પામ્યો. આમ અભિમાનીનો અંત થયો. એકતા અને સંપથી ગમે તેવા શક્તિશાળીને પણ હરાવી શકાય છે. ઓકે, તો આ રીતે બધી કીડીઓએ એકતા રાખી અને સંપ રાખ્યો અને છેવટે સાપને આ રીતે હરાવી દીધો અને એનું મૃત્યુ થયું, બરાબર. તો આ રીતે અભિમાની વ્યક્તિનું હંમેશા અભિમાન નાશ થાય છે અને આપણે સંપ અને એકતાથી શક્તિશાળીઓને પણ હરાવી શકીએ છીએ, બરાબર. એ આપણને અહીંયાથી બોધ મળે છે. ઓકે, તો આપણે હવે ક્વેશ્ચન આન્સર અને સમાનાર્થી વિરોધી શબ્દ નોટબુકમાં લખવાના છે. આ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક શેર કરી છે, તે લિંક તમારે ટચ કરીને ઓપન કરવાની છે. તો તમને રિટર્ન વર્ક યુટ્યુબની લિંકમાંથી પણ અવેલેબલ મળશે. ઓકે, સો પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ. બાય, થેન્ક યુ.